नमस्कार श्री वशिष्ठ विद्यालय उभाव गुजराती माध्यम नामित राहुल भाई धोरण एक थी पांच ने अंदर चित्रकला सब्जेक्ट भणावुं छुं। तो आज धोरण पांच ने अंदर पदार्थ चित्र वस्तु चित्र बराबर ये आपणे जोता शीखवुं छे। तो विद्यार्थी मित्रों तमने पेज नंबर 32 पर एक कबाट आपेलो छे अने कप अने रकाबी आपी छे। तो विद्यार्थी मित्रों આપણે કબાટ દોરવા માટે એક સૌથી પહેલા ઇઝી રીતે દોરવું હોય એકદમ સરળ રીતે તો કઈ રીતના દોરાય તમને હું આજે માર્ગદર્શન આપું। તો સૌથી પહેલા તમને એક લંબચોરસ અહીંયા બોક્સ આપેલું છે, લંબચોરસ એક આકાર આપેલો છે તમે જો તો એ લંબચોરસ બોક્સની અંદર આપણે ધારો કે આ આ ભાગ છે એનો ત્રીજો ભાગ લઈ લેવાનો છે બરાબર। ત્રીજા ભાગમાંથી એક આપણે આ સાઈડ ઉપર ભાગ કાઢી લેવાનો છે, ત્યારબાદ આનો વચ્ચેથી આ બે હવે આ ભાગ અને આ ભાગનો વચ્ચેથી ઓકે આ રીતે તમારે દોરી દેવાનો। પછી આ ભાગને ધારો કે તમે અહીંથી નીચેની તરફ તમે લઈ લીધી અહીંયા હા તો આ ભાગને આટલી જગ્યા છોડીને આ રીતે તમારે લાઈન લેવાની છે ઓકે। હવે શું કરવાનું છે, હવે તમારે દરવાજો બનાવવાનો છે, આપણે લાઈનો કરી દઈએ ઉપર નીચે સરસ ડબલ ડબલ લાઈનો કરવાની રહેશે આ રીતે ઓકે। વિદ્યાર્થી મિત્રો જો હવે શું કરવાનું છે, આ લાઈન પણ આપણે ડબલ કરી નાખી, આપણે સ્કેલનો ઉપયોગ જ કરવાનો છે। હવે કાચ બનાવો છે બરાબર, તો તમારે કાચ અલગથી તમારે બનાવવો છે તો કાચને આ રીતે સરખી જગ્યા છોડીને બે બાજુ આ રીતે અને આપણે દરવાજો ખોલવા માટે અહીં કંઈક હોય બરાબર એ આપણે સેટ કરીશું। જો વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું છે, હવે આપણે આ જે વધારાનો ભાગ છે ને એને સાફ કરી નાખવાનો છે જો ઓકે। આ વધારાનો ભાગને શું કર્યું આપણે સાફ કરી નાખ્યો, એને જગ્યાથી ખસેડી દીધું છે તો સરસ મજાનો જો હવે ચાલો જો આ રીતે તમને સરસ થઈ જાય। આ બોક્સ જે રેડ કલર દેખાય એ બોક્સ આપણે બનાવ્યો હતો એ એની અંદર જ આપણે કરી નાખ્યું તો સરસ મજા ત્રણ ભાગ કર્યા વ્યવસ્થિત તમે સ્કેલ નો ઉપયોગ કરશો તો આ રીતે તમારો સરસ તૈયાર થઈ જાય। હવે કપ જો હવે તમને કપ અને રકાબી છે જે બે અલગ અલગ રીતે દોરી બતાવો તો તમને ચિત્ર દોરવામાં સરળતા રહે। તમારે કપની અંદર રકાબી છે એ કપની અંદર જ દોરવાનું છે પણ તમને દોરવામાં સરળ પડે કઈ રીતના આઈડિયા આવે એના માટે તમને બતાવું છું। સૌથી પહેલા જો અંદર આ રીતે કપ કપ દોરવા માટે પણ એક આકાર આપણે લઈ લેવાનો છે, બહુ મોટો નહીં બહુ નાનો નહીં, એ રીતે ચોરસ બરાબર। વિદ્યાર્થી મિત્રો ધારો કે અહીંયા ભાગ ચોરસ ને દોર્યો છે, હવે ચોરસ ને શું કરવાનું છે બરાબર વચ્ચેથી વચ્ચેથી એક લાઈન લીધી પછી શું કરવાનું છે આ લાઈન ને આપણે ધારો કે જો તમને મેં અલગથી બીજા ચોકથી બતાવી દઉં ધારો કે આ લાઈન આપણે અહીંયા કરી હા તો આ લાઈન ને આપણે એટલી જગ્યાથી અહીંયા પણ કરવાનું પછી શું કરવાનું છે એને આપણે વધારાનો જે ભાગ છે એને આપણે કાઢી નાખવાના છે જો વધારાનો ભાગ ને છે એને આપણે ખસેડી લીધો છે અને સાફ કરીને પછી શું કરવાનું છે જો આ સ્ટેપ કેતન ચિત્રકલા અંદર જે સ્ટેપ છે એ તમને બતાવું છું અહીંયા પછી નીચેથી આટલેથી એક લાઈન દોરી દેવાની છે આશા માટે એ તમને પછી જણાવું। હવે આના આકાર આપી દે નીચેથી એક આવું સીધું રહેતું નથી એટલે અહીંથી આપણે શું કરવું વળાંક આપવો
પછી આને પણ આપણે આ રીતે તમારે સરસ સાફ કરી નાખો. હવે જે નીચે બેકઅપ છે એ આપી દેવાનું આ રીતે. ઓકે, હવે આ જે ભાગ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે આ, બરાબર. તો કઈ રીતના કરવાનો છે, ઉપર જે એનું મોઢું આ રીતે આવતું હોય, જો અહીંયા આડા તમને બતાવી દઉં, આ રીતનું મોઢું આપણે એનું બનાવવાનું છે. ભાગ જે હોય તો આ રીતનું મોઢું એનું આવતું હોય તો એને આપણે આટલાની અંદર જ પૂરું કરવાનું છે, બરાબર. આ જેટલી જગ્યા છૂટે એટલી જગ્યા છોડવાની, અહીંયા પણ એવું. જો આ રીતે સરસ વણાપાળો ભાગ તમારે તૈયાર કરવાનો છે. પછી જે વધારાનો ભાગ છે એના એને આપણે સાફ કરી નાખવાનો છે, બરાબર. તો હું તમને હવે બતાવી દઉં કેવી રીતે થશે. જો આ સાફ કરા તો તમને એ વ્યવસ્થિત દેખાશે. ઓકે, આ ભાગને હવે સાફ કરીએ આપણે. તો તમે આ ભાગ સાફ કરશો એટલે થોડું બીજો તમારે ફરીથી સુધારો કરવો પડશે. હવે જે કપ ને કપડા માટે જે આવે એ બનાવી દેવાનું આ રીતે સરસ. તમારી આંગળી અહીંયા આમ જાય એ રીતનું તમારે દોરવાનું છે, બરાબર. હવે રકાબી, તો રકાબી તમને હું સાઈડ પર દોરી બતાવું છું. આની અંદર તમને દોરી બતાવે તો વાંધો નહીં, પણ તમને દોરવામાં સરળતા પડે એટલા માટે તમને દોરી બતાવું છું. નથી તો આની અંદર પણ આ લાઈનો જોઈ લો, આ લાઈન નો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. આ જેટલી લાઈન આપણે ઉપર રાખીએ આ એટલી લાઈન આ રીતે વણાટ તમારે બે ઉપરથી સરખો આવે રીતે કરવાનું છે. બીજી લાઈન માં પણ અહીંયા આ રીતે જો આના જેટલો જ વણાટ તમારે લેવાનો છે આ રીતે. સરખો સરખો તમારો વણાટ હશે તો જે કાર્ય થશે. પછી આની લંબાઈ લઈ ઓકે, આ રીતે તમે ડબલ લાઈન લઈ લો. ફરીથી આ જે વચ્ચેની લાઈન છે એને તમે આ દૂર કરી દો. વચ્ચેની લાઈનને શું કરવાનું છે, દૂર કરવાનું છે. ફરી વચ્ચે આ રીતે બરાબર. પછી વચ્ચેથી પણ આ રીતે અહીંયા એની બેઠકનો ઉપયોગ કરવાનો છે. બેઠક જે છે વ્યવસ્થિત તમારે આ લાઈન અને આ લાઈન ની વ્યવસ્થિત આવવું જોઈએ, એ રીતે તમારે સરસ કરી નાખવાનું. તો આ રીતે તમારે રકાબી તૈયાર થઈ જશે. રકાબી માટે લંબગોળ કરવાનું છે આ રીતે. જો તમને હજી ફરીથી ફરી બતાવું, આ રીતે આમ હોવો જોઈએ. ઓકે, તો કબાટ ના પણ અલગ અલગ રંગો હોય, રકાબી ના પણ અલગ અલગ રંગો હોય. કયા રંગો કરવાનું છે તે તમારા હાથમાં છે. તો સરસ મજાની બોર્ડર કરવાની અને સરસ મજાના રંગો તૈયાર કરીને તમારા એની અંદર રંગો કરવાના છે. થેન્ક યુ.